સુરતના ગ્રીષ્મકાંડ જેવો જ બનાવ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા નાડકડા અમથાત્રાજ ગામે બનવા પામ્યો હતો, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે સગીરાની જાહેરમાં ગૌ કાપીને કરપણી હત્યા કરી હતી. ત્યારે આ કેસમાં ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે સમગ્ર કેસમાં સગીરાને ઝડપી પાડીને જે રીતે ક્યાંક ન્યાય મળે અને ફક્ત 8 જ દિવસમાં સમગ્ર ગુનાની ચાર્જશીટ પોલીસે પણ દાખલ કરી છે. પોલીસે 554 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. સગીરાના પરિવારની ઝડપી ન્યાય મળે તેના માટે ગણતરીના દિવસોમાં જ તપાસ કરીને ચાર્જશીટ તૈયાર કરી દીધી છે. પોલીસ સ્ટેશનમાં જે એક અઠવાડિયા પહેલાં ઘટના બનેલી અને ત્રાજ ગામમાં જે દીકરીનું ક્રૂરતાપૂર્વક મર્ડર કરવામાં આવેલું, એ ઘટનાને ખૂબ જ સંવેદનશીલતાથી લઈ, ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બની અને તાત્કાલિક આરોપીને ધરપકડ કરી લેવામાં આવેલી અને અમારી અલગ અલગ ટીમો બનાવી અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને ખૂબ સારી રીતે મદદ થઈ શકે એ માટે તમામે પ્રયત્નો કરી, દિવસ રાત એક કરી અને જે ફરિયાદ છે એને અનુલક્ષી જે જે પુરાવા મળ્યા, દસ્તાવેજી પુરાવા, ઇલેક્ટ્રોનિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા, તમામ પુરાવા મેળવી અને 8 જ દિવસની અંદર નામદાર કોર્ટમાં આ બાબતે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે અને દીકરીનો પરિવારને ન્યાય મળી રહે એ માટે ખૂબ જ સત્વરે આની ટ્રાયલ ચાલી અને જજમેન્ટ આવે એ પ્રકારના તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. આરોપીને શરૂઆતમાં પકડવા માટે ટોટલ અમારી 5 ટીમો બનાવવામાં આવેલી, એમાં LCB, SOG, પેરોલ ફર્લો, લોકલ પોલીસની અને DY SPની ટોટલ 5 ટીમો બનાવેલી અને આરોપીને પકડી પાડેલો. અને સમાચાર